સરસ મજાની મોજ બેન માયા બેને કરાવી એકવાર તાળી નાખડી આરતી વધારી લો ભાઈ બાર બીજના ધણીને યાદ કર્યા બાબા સાહેબને પણ યાદ કર્યા અને આવી જે ભજનની મોજ હાલી રહી છે અને તમે બધા જે ભાવથી સાંભળો છો અને ભાવથી જે ભજન થાય છે ભજન ભાવથી ક્યાંક જ થાય હવે હવે ઓનલી ફોર ધંધો થાય છે આમાં હા પેલા જે ભજન થતા હોય નો સાઉન્ડ હોય નો માયક હોય નો બેન્જો હોય ઓનલી ફોર રામ સાગર હોય ભાઈ તબલા હોય હેઠે પાથરનો પાથરીને બેઠા હોય ને દસ જણા હોય અને દસ જણામાં વગર સાઉન્ડે ભજન થતા હોય એક પણ રૂપિયો કોઈને લેવાની આશા ન હોય અને સાહેબ એ જે ભજન થાય અને એમાં સાહેબ ઓનલી ભાવથી ભજન થતા હોય એવા ભજન બહુ ઓછા મળે છે જોવા અને એમાંય આવા જ ભાવથી ભજન થાય છે અને આ ભજનોમાં જે જે કાંઈ ગવાય છે અને આ ધરતીની જે તાકાત છે રતિભાઈ આ ગુજરાતની ધરતીની જે તાકાત છે કઈ આ શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અહીંયા શબ્દ એક શોધો ને સંહિતા નીકળે કુવો જ્યાં ખોદો તો હજુ સરિતા નીકળે અલગ તાસીર છે આ દેશની કે અહીંયા મહાભારત વાવન ગીતા નીકળે સાહેબ અહીંયા શબ્દ એક શોધો તો સંહિતા નીકળે કુવો તમે ખોદો તો હજુ સરિતા નીકળે અલગ તાસીર છે આ દેશની કે અહીંયા મહાભારત વાવન ગીતા નીકળે બે સાધુ વાત કરે ને એક ગ્રંથ નીકળે કુવા ખોદો તો હજુ સરિતા નીકળે જનક જેવો આવીને હળ આંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા કે રાવણ જેવા હજુ બીતા બીતા નીકળે સાહેબ અને કૃષ્ણના ટેરવા હજી કોઈ ફંફોળે કૃષ્ણના ટેરવા હજુ કોઈ ફંફોળે તો વાહળીના ટુકડા હજુ સજીતા નીકળે સાહેબ અલગ તાસીર છે આ દેશની કે અહીંયા મહાભારત વાવન ગીતા નીકળે સાહેબ એક શ્રદ્ધાનો દેશ અને ભાઈ ગુજરાતની ધરતી એમાં પાછું સોરઠ હોય હું જાહેરમાં કહું છું પૈસા હોય ને તો માણા પૂજાય જાય રતિભાઈ સાધુ સંતો પૂજાય ભગવાન પૂજાય માતાજી પૂજાય પૈસા હોય તો હારો મોટો માણા હોતે પૂજાય પણ વિચાર એ વાતનો થાય કે હતાધારની જગ્યામાં ભલા માણા પાડા પીર થઈને પૂજાય સાહેબ આ ઈ જગ્યા આ ઈ ધરતી છે અને ગુજરાતની ધરતીની અંદર અને આ આ જે ઘટના એવું ઘટે છે હમણાં બેને બોલે કે બાબા સાહેબની કૃપાથી સાહેબ આ સ્ટેજ ઉપર છે હું જાહેરમાં રતિભાઈ કહું છું કે દુનિયાની કોઈ કોમ એવી ન હોય કોઈ જ્ઞાતિ એવી ન હોય કોઈ ગામ એવું ન હોય ગામ તો કોઈ એવું ન હોય કે જ્યાં એક એવો વડીલ ના હોય આગળ પડતો અને દુનિયાની કોઈ જ્ઞાતિ એવી ન હોય કે સાહેબ એમાં એક યોદ્ધો ન હોય કા દાતાર હોય કા સુરવીર હોય કા ભગત હોય કંઈક ને કંઈક માં હોય જ સાહેબ અને એમ તો ન થાય જસદણનો આલા ખાચર સાહેબ જસદણના આલા ખાચર ખાલી એક સ્કૂલના ખાતમુહૂર્ત માટે ગયા હતા ને સ્કૂલના ખાતમુહૂર્ત માટે ત્યારે ઘણા બધા રાજા રજવાડામાંથી રાજા આવ્યા હતા અને એ બધા રાજા છે ને સાહેબ એ ખાતમુહૂર્તની અંદર કોઈ અબીલ નાખે કોઈ ગુલાલ નાખે કોઈ ફૂલ નાખે આવી રીતે બધા હવ હવ રીતે બધું નાખતા હતા અને જેથી આલા ખાચરનો વારો આવ્યો ને તેથી આલા ખાચરે ખોબો ભરીને એમ કહેવાય કે રાણી સિક્કા નાખ્યા હતા અને ત્યારે બીજા રજવાડાએ કીધું હતું કે આલા ખાચર તમે અમને નીચું દેખાડવા માંગો છો તમે તમારા રૂપિયાનું અભિમાન દેખાડવા આવ્યા છો કે કેમ આવું બોલો છો કે પાયામાં અમે બધા આવું નાખીએ ને તમે તમારા પૈસા વધારે છે એટલે તમે રાણી સિક્કા નાખો છો અને તેથી આલા ખાચર બોલ્યા હતા કે આ સ્કૂલની અંદર જે કોઈ વિદ્યાર્થી ભણે આ સ્કૂલમાં જે કોઈ વિદ્યાર્થી ભણે કોઈ ડોક્ટર બને કોઈ વકીલ બને કોઈ પોલીસ બને પણ મને એવો ભરોસો છે કે જહદણથી જો ધક્કો કર્યો હોય અને એક મુઠ્ઠી ભરીને આમાં રાણી સિક્કા નાખું અને આમાં એકાદો તો દાતાર આ થાય 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 સાહેબ એને ઈ જબરખો હતો અને એવું ક્યાંક જ થાય હો બાપકે અત્યારે તો રતિભાઈ એવા માણા એવા મળે છે ને હમણાં એક જણો દુકાને જઈને ડાયરેક્ટ આમ નેજવું માંડીને જ જોયું હોય દેવજીભાઈ નેજવું માંડીને કે કાજુ છે તે કે હોય જ ને ભાઈ દુકાન છે આ કાજુ છે તે કે આ બદામ છે કે આ અખરોટ છે કે આ જાયફળ કે જાયફળ છે તે કે ચોખ્ખું ઘી ખરું કે ચોખ્ખું ઘી છે ને એ કે રવાનો લોટ છે એ કે રવાનો લોટ છે કેટલું આપવું બોલો કે મારે કાંઈ નથી લેવું આ બધું છે તો શીરો બનાવીને ખાને હું આઠેકા જવા ફરે છે દુકાન વાળા ને ગગલાઈ નું યોગ્ય મારો બટો કે આ બધું છે તો હું હાઠીકા જેવો પડ્યો છું આ ખાવા મહી ને ભાઈ અમુક ને નથી એવું જ પડતી ભાઈ હા અમુક જો અમુક વસ્તુ અમુક ધંધો ન કરાય ભાઈ ન ફાવતો હોય ધંધો ન કરાય હા એમાં થાકી જાય એમાં જાજી વાર ન લાગે હા
અમારા ગામડામાં એક જણો તો આ દશેરામ જલેબી બનાવતો હતો ને દેવજીભાઈ, એક જણો તો આ મદક વાળીને જોઈ જ રહ્યો કંદો હે આમ કડી કામ, કંદો એની ધૂનમાં જલેબી બનાવ્યા રાખે. એ જલેબી કંદો બનાવતો હતો ને ઓલો 10 મિનિટ તો આમ જોઈએ જ રહ્યો, પછી કંદો એને કીધું ભાઈ હામું જો તો કંદો હામું જોયે, એટલે હું છે ભાઈ કેટલા વર્ષથી જલેબી બનાવે છે, કેટલા વર્ષથી તું જલેબી બનાવે છે? ઓલો કે 15 વર્ષથી. 15 વર્ષથી જલેબી બનાવે? સીધી જલેબી બનાવતા ને આવડતું? આ ગોળ 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 15 વર્ષથી તું જલેબી બનાવે તને સીધી જલેબી બનાવતા નથી આવડતું? કંદો કે જલેબી કોઈ આમ ન બને, સીધી જ બને. તને આરામ જો આવડતું હોય તો 15 વર્ષ તે કઈ કર્યું હોય તો. ઓલો કે તને આવડતું હોય તું બનાય, તે હાથમાં લોટો લઈને ઉભા લીટા કર્યા હોતા રતિભાઈ, ઉભા લીટા કર્યા. ઓલા કંદો કે બની કે નહીં સીધી જલેબી? તું કે ન બને. ઓલો કે આને જલેબી ન કહેવાય, આને ખીલા હળી કહેવાય, આ પેઢા તોડ નાખે. નથી અમુક 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 નથી સમજાતા. અને જોજો રતિભાઈ, તમે આપણે જોઈ જોઈને જોવી કે અમુક વસ્તુ તો ન જોવી જોઈએ. હા, અત્યારે આપણે નામ રાખે તો કેવા રાખે છે? અમુકનું તો પિંકી નામ હોય, પિંકી હારી લાગે, 5 વર્ષની હારી લાગે, 10 વર્ષની હારી લાગે, 18 વર્ષની થાય ત્યાં સુધી પિંકી હારી લાગે, 25-30 વર્ષે પિંકી હારી લાગે, પણ 70 વર્ષની થાય ને પછી પિંકી માં કેવી હાલું, કેવું ભૂંડું લાગે. આ આ વિચાર ન આવે પેલા હતા સાહેબ? એટલે હું તો કહું છું, આપણે આપણે ગમે કેતા હોય પેલા તો નામ ના ગુણ હતા જ ને સાહેબ. કોળીનાડના પાદરમાં જેથી મૂળું માણેક આવ્યો ભાઈ, અને કોળીનાડના પાદરમાં મૂળું માણેક એ ધોળા દાડે જેથી કોળીનાર ભાંગવા આવી ગયો, અને પાદરમાં એમ કહેવાય કે મૂળું માણેક ઉભા હતા અને એના 12 વટિયા ગામની અંદર પડે, અને કોળીનારના પાદરમાં જેથી 12 વટિયા આવ્યા સાહેબ ને ધોળા દિવસે 7 વર્ષના દીકરાનો જન્મદિવસ, અને 7 વર્ષના દીકરાનો જન્મદિવસ એ છે ફળિયામાં એમ કહેવાય કે રમતો હોય, અઢળક દાગીના પહેર્યા હોય, અને અઢળક દાગીના પહેરીને એમ કહેવાય કે કોળીનારના પાદરમાં 7 વર્ષનો દીકરો ફળિયામાં રમતો હતો, અને એમાં એમ કહેવાય કે ભાગો ભાગોની જ્યાં રાડ પડી ભાઈ, અને જ્યાં ભાગો ભાગોની રાડ પડી બધાય ઘરમાં વયા ગયા, ગામમાં દરવાજા બંધ કરીને હોહોના ઘરમાં વયા ગયા, પણ 7 વર્ષના છોકરાને ખબર ન પડી ભાઈ. અને એની મા એમ કહેવાય કે બરાબર આવવા રે ડેલીમાં પોગે, તો 7 વર્ષના છોકરાની સામે બે બાળ વેટે એમ કહેવાય કે બંદૂકો રાખી સામે, અને કહી દીધું કે આ દાગીના કાઢી નાખ, હે કે દાગીના કાઢી નાખ. તો 7 વર્ષનો છોકરો બોલ્યો કે દાગીના નહીં આપું, મને મારી માએ લાવી દીધા છે. છોકરો માને કે છે કે માં નહી, દાગીના નહીં આપું, માં મને મને તે લાવી દીધા છે. એ કે બેટા આ તારો જન્મદિવસ છે, મારે મારે રોવું નથી બેટા, આપી દે દાગીના. કે માં દાગીના નો આપું, અને 3 વાર માએ એમ કીધું કે માધવ દાગીના આપી દે, માધવ દાગીના આપી દે, માધવ દાગીના આપી દે. 3 વાર માધવ માધવ અને માધવનો હાથ હંભળાણો પાય, અને પાદરે હાથ પયગો, અને મૂળું માણેકને ખબર પડી ભાઈ, ઘોડા પાસે પલાણ માંડી અને ન્યા આવે છે. દીકરો ફળિયામાં ઉભો છે, સામે બે નાળચા લાગી ગયા છે, અને બે નાળચા જ્યાં લાગ્યા ત્યાં ન્યા આવીને કીધું ખબરદાર જો આ છોકરાને કોઈ કઈ કીધું છે. બે બારવટિયા કે બાપુ તમે શું કહો છો, આકડે મધ ને માખો વગર નો છે, આને મુકાય નહીં, આને લૂંટી લેવાય, આને જાવા ન દેવાય. અને તેથી કોળીનારના પાદરમાં મૂળું માણેક બોલ્યો તો કે ભલા માણા, એની માએ 3 વાર માધવ માધવ કીધું ને, એ હાથ મારા કાને હંભળાણા છે, હવે 7 વર્ષના માધવને લૂંટવી તો મેં મારા દ્વારકાધીશ ને લૂંટો ગણાય, ભલા માણા આ માધવને લૂંટાય નહીં સાહેબ. આટલું જો નામ હોય ભાઈ, નામની આટલી તાકાત હોય, પેલા હતું સાહેબ નામની તાકાત તો હતી જ, અત્યારે હવે બધું ઠીક છે, આયલા રાખે બધું. હા, બાપા સાયકલ લઈને ફરતા હોય, છોકરાનું નામ પ્રિન્સ હોય, પ્રિન્સ રાજાના છોકરાને કહેવાય. આ બધું હાલે છે એમ નામ હખલ ડખલ, એ તો બધું આયલા રાખે હવે, પણ જે આ ગુણ હતા ને ભાઈ. અને સાહેબ આ જે વાતો જે અમુક પડી છે ને, એ ઝવેરચંદ મેઘાણી હોય, અને સાહેબ એ કદાચ ગામડા ખૂંદી ખૂંદીને જે આ લોક સાહિત્યને જેને ભેગું કર્યું છે ને, એકઠું કર્યું છે ને, અને આ લોક સાહિત્ય સાહેબ એને ગામડે ગામડે ગુંજતું કરવા હાટું થઈ, સાહેબ એને કોઈ વસ્તુ બાકી ન થઈ. અને જેટલા ગીતો ઝવેરચંદ મેઘાણીએ સાહેબ ગ્રંથમાં લીધા ને, એટલા હેમુ ગઢવીએ કંઠમાં લીધા, એક પણ ગીત બાકી નહીં સાહેબ, એક પણ ગીત બાકી નહીં સાહેબ. અને એ જે ગામડા ખુલ્દા ને આ બધું ભેગું કર્યું છે ને, અને વાતો તો એને જ કરે ને, કઈક સારું હોય એની જ વાતો કરવાની હોય ને, બાકી કોઈ વાતો કરે જ નહીં સાહેબ. અને જો 7-8 વર્ષના દીકરાને ખબર પડી જતી હોય
આ ગીર ગઢડા ની અંદર સાહેબ તાલાળા ગીર અને ગીર ગઢડા ની અંદર સાહેબ હાથ વરોનો દીકરો ખાલી બજાર માં રમતો હતો ને તો કોકે એમ કીધું તું કે તારે આ નો રમાય, તાર બાપ નથી તું નબાપ છો, પોતાની મા પાસે આવ્યો, માં રહોડામાં છે, હાથમાં લોટ છે, રોટલા ઘડે છે અને લોટ વાળા હાથ હતા ભાઈ, અને હાત વરનો છોકરો આવીને એટલું બોલ્યો કે માં આજ તું મને મારો બાપ બતાય. સાહેબ આમ કહીને સામુ જોયું બાપ હતો નહીં ભાઈ, અમુક વસ્તુ ની અમુક ને ન ખબર પડે સાહેબ, જેનો ઘરનો મોભ ગયો હોય ને એને ખબર પડે કે બાપ શું કહેવાય, જેનો જવતલિયો ગયો હોય ને ભાઈ એ બેન ને ખબર પડે કે ભાઈ કોને કહેવાય, જેની માં ગઈ હોય ને એ દીકરાને ખબર પડે કે માં કોને કહેવાય, જેને કાંટો લાગે ને એને પીડા થાય છે, બાકી બાકી કોઈને ખબર ન પડે સાહેબ, જોવા વાળાને શું ખબર હોય સાહેબ, બાકી જેને કાંટા. અને સાહેબ આ બે વર્ષમાં સાહેબ લગભગ કોઈ પરિવાર એવું નહીં હોય કે જેને એના હગામાંથી આ નહીં ગુમાયું હોય. અજીત પાસે એમ કહે છે ત્રીજી લહેર આવશે, આને લહેર કહેવાય, આને કેર કહેવાય, હું નહીં લહેર, આ લહેર કહેવાય. અને આવી જયારે ઘટના ઘટે ને ભાઈ, આવી જયારે ઘટના ઘટે ને એ જેના ઘરમાંથી જે સદસ્ય જાય છે ને, ભાઈ ગયો હોય ને ખબર પડે કે ભાઈ કોને કહેવાય, બાપ ગયો હોય ને ખબર પડે બાપ કોને કહેવાય. અને એક વાર ખાલી માને કહી દીધું કે મને મારો બાપ બતાય સાહેબ, બાપ હતો નહીં વો, અને માએ આમ કરીને આમ નેજુ માંડીને કીધું કે શું કે મને મારો બાપ બતાય, એ કે બેટા બીજી વાત કરી, મેં કીધું ને માં મને મારો બાપ બતાય, મારે બાપ બતાય, નકર આ કટાર છે ને પેટમાં નાખીને મારો જીવ કાઢી નાખીશ, તું મને મારો બાપ બતાય સાહેબ. હાથ લોટવાળા હતા ને દીકરાનો હાથ પકડો ભાઈ ખરા બપોરે, તારે બાપ જોવો છે, હું તને તારો બાપ બતાવું સાહેબ. ગીરગઢડા હોહરવી થતી હોમનાથ ના પાદર માં આવીને સાહેબ દરિયા કાંઠે ઉભો રાખ્યો દીકરાને, અને દરિયા કાંઠે ઉભો રાખીને કીધું ખામે કઈ દેખાય છે, એક મંદિર દેખાય છે, મંદિર ની માથે કઈ દેખાય છે, કે માં એક ધોળી ધજા ફડાકા મારે છે, તો સાંભળી લઈ દે, ધોળી ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. તા તો હાથ વરોનો છોકરો બોલ્યો કે માં એ મારો બાપ નહીં, આખા જગતનો બાપ છે, એ ભગવાન ભોળિયો નાથ છે, એ હોમનાથ દાદો છે, એ મારો બાપ નહીં, આખા જગતનો બાપ છે, હું મારા જન્મ દેનારા ની વાત કરું, એક વાર મને મારો બાપ નું નામ દઈ દે નકર આગળ મરી જાય. અને તે દી એની માએ કીધું તું બેટા સાંભળી લે, એ જગત નો બાપ છે ને, ક્યાં એને કોઈ ની જરૂર ન પડે કે ન પડે તો સાંભળી લે બેટા, જે દી સોમનાથ નું મંદિર બંધાતું નહોતું ને તે દી એને લીલા માથા ની જરૂર પડી હતી, અને આ ગુજરાત માં કોઈ લીલું માથું દેવા વાળું નહોતું ને તે દી તારા અમીર બાપ અમીરજી ગોહિલે એમ કહેવાય કે પોતાના માથા નું દાન આપ્યું અને આ લીલું માથું આપ્યું ને તારા આના શિખર બંધાણા છે, હાલ હવે તને તારા બાપ નો પાળીયો બતાવો. ને સાહેબ હાથ વરના દીકરા પાળિયા પાસે લઈ જાય છે, અને માન દીકરાની આંખમાંથી એટલા આહોળા પડે સાહેબ, દરિયાના ખારા પાણીએ પાળીઓ ધોવાની જરૂર નહોતી પડી, એ માં દીકરાના પાળીએ આહુડે એમ કહેવાય કે પાળીઓ ધોવાઈ ગયો. અને તેદી એમ કહેવાય કે અહીંયા લખવામાં આવે નમતી હાંજે નમણી વિજોગણના ઉના ઉના આહુડે નાવું, આજ નમતી હાંજે ઓલી નમણી વિજોગણના હવે ઉના ઉના આહુડે નાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, હે પીળા પીતાંબર ધર્મસિંહ ધામા હવે મારે વાઘામાં નથી વીટડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. સાહેબ આ ઇતિહાસ એટલે રહી છે, એક હાથ વરાનો છોકરો સાહેબ, પાંચ હાથ વરાનો છોકરો, ગરીબ ઘરમાં, હાવ ગરીબ ઘરનો સાહેબ, માય નથી ને બાપય નથી, સાંભળજો, ઘરે માય નથી, ઘરે બાપય નથી, ફાટેલા લુગડા હોય, ફાટેલી ઠેલી હોય, એમાં એક પાટી એક પેન હોય, રોજ નિશાળે જતો હોય, અને ઈ બરાબર નિશાળે પોગે ને ઈ પેલા મંદિર આવે, ઈ પેલા મંદિર આવે. અરે આ વાતો થાય ને કે ભગવાન સાંભળે, ભગવાન સાંભળે, ભગવાન સાંભળે. છોકરા એક વાર કાગળ લખ્યો સાહેબ, લખી લખીને લખ્યો કાગળ, કોઈએ ઈશ્વરને લખ્યો કાગળ, લખી લખીને લખ્યો કાગળ, કોઈએ ઈશ્વરને લખ્યો કાગળ, એના સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદની આગળ પાછળ, ત્યાંથી સાંભળજો, એના સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદની આગળ પાછળ. અને હા પાછા વર્ષનો છોકરો સાહેબ કાગળમાં લખ્યો છે કે હે ભગવાન, મને ખબર નથી તું છે કે નહીં, મને ખબર નથી તું જવાબ આપે છે કે નહીં, પણ મેં લોકો પાસે સાંભળ્યું છે કે ભગવાન બધાનું સાંભળે છે, તો મારે તારી પાસેથી કઈ લેવું નથી, મારે તને પાંચ પ્રશ્ન કરવા છે, તું મને એનો જવાબ આપ, મારે તારે પાંચ પ્રશ્ન કરવા છે, તું મને એનો જવાબ આપજે. પાંચ હાથ વરોનો છોકરો સાહેબ ભગવાનને કાગળ લખ્યો છે, અને એમાં પેલી લીટીમાં લખ્યું તો સાંભળ ભગવાન, મારો પહેલો પ્રશ્ન એ છે કે હું જે ગામમાં રહું છું ને એ ગામમાં એક મંદિર જેવી નિશાળ છે, હું જે ગામમાં રહું છું એ ગામમાં એક મંદિર જેવી નિશાળ છે,
અને મારા ગામના પાદરમાં એક 5 સ્ટાર હોટલ જેવું મંદિર છે. અ ભાઈ સ્ટેજ પાછળ થોડીક શાંતિ રાખજો ભાઈ. પહેલો પ્રશ્ન લખો કે મારો પહેલો પ્રશ્ન ભગવાન ઈ છે કે હું જ્યાં નિશાળે જાઉં છું મારા ગામના પાદરમાં એક મંદિર જેવી નિશાળ છે અને 5 સ્ટાર હોટલ જેવું એક મંદિર છે. આ મારો પહેલો પ્રશ્ન છે ભગવાન. મારો બીજો પ્રશ્ન ઈ છે કે તારા મંદિર પાસેથી નીકળું છું ને તો રોજ એમ કહેવાય કે તને 32 જાતના ભોજનના થાળ ધરાવવામાં આવે છે પણ મારે એઠા ભાત ખાઈને હોઈ જવું પડે છે, આવું કેમ? મારો ત્રીજો પ્રશ્ન ઈ છે કે હું રોજ તારા મંદિર પાસે નીકળું છું, હું રોજ તારા મંદિરની પાસે નીકળું છું તો રોજ તારા પચરંગી વાઘા બદલાય છે પણ મારી નાની બેનનું ફ્રોક ફાટી ગયું છે ને એમાં કોઈ થીગડું મારવાય નથી આવતું, આવું કેમ? મારો ચોથો પ્રશ્ન ઈ છે કે તારી મૂર્તિની પાછળ છે ને, તારી મૂર્તિની પાછળ એસી લગાવેલું છે, તારે ક્યાં જરૂર છે? એટલે ત્રીજું કીધું કે તારા પચરંગી વાઘા બદલાય છે પણ મારી બેનના ફ્રોક ઉપર કોઈ થીગડું મારવાય નથી આવતું, આવું કેમ? ભગવાન ધ્યાન રાખજે, હું તને જોવા નહીં તારા કપડા જોવા આવું છું, તને જોવા નહીં હું તારા કપડા જોવા આવું છું. ચોથો પ્રશ્ન કર્યો કે તારા મંદિરની પાછળ એસી છે અને મારા ઘરના નળિયામાંથી પાણી ટપકે છે, આવું કેમ? અને ભગવાન મારો છેલ્લો ને પાંચમો પ્રશ્ન ઈ છે, મારો છેલ્લો ને પાંચમો પ્રશ્ન ઈ છે કે મારા ગામમાં છે ને મારી સ્કૂલ એક મંદિર છે અને મંદિર છે ને એ 5 સ્ટાર હોટલ જેવું છે. આ તો કહું છું તને પણ હવે છેલ્લે મારે એ તને કહેવાનું છે કે અમે તો તું તો અમારો બનાવેલો છે. દુનિયાની કોઈ પણ મૂર્તિ હોય, કોઈ પણ ફોટો હોય, એ માણસોએ બનાવેલો છે ને. પાંચમો પ્રશ્ન કર્યો કે ભગવાન તું તો અમારો બનાવેલો છો, તોય આટલો રૂડો રૂપાડો છો, તું તો અમારો બનાવેલો છો તોય તું આટલો રૂડો રૂપાડો છો, પણ અમે તો તારા બનાવેલા છે તોય અમારા મોઢા ઉપર નૂર કેમ નથી સાહેબ, તો એ મારા મોઢા ઉપર નૂર કેમ નથી સાહેબ? આ શબ્દ જયારે કાઢ્યા ને સાહેબ, એ કોઈ લખવું હોય ને સાહેબ, એને પોસ્ટ ઓફિસમાં નાખે છે ટપાલ, ત્યારે ટપાલ વાંચવા વાળાને એમ થાય છે કે ઓહો આને કેટલી ભાવના આવી છે. અને સાહેબ અમુક શબ્દ જયારે નીકળી જાય ને ભાઈ, અમુક નીકળી જાય ને અમુક શબ્દો એવા, હું જાહેરમાં કહું છું સાહેબ, જેના ઘરે દીકરી હોય ને, હું તો રતિભાઈ કહું છું, બધા એમ કે ને કે દીકરી ન હોય દીકરો ન હોય એને વાંજિયા કહેવાય, એ વાત હાવ ખોટી છે. જેના ઘરે દીકરી ન હોય ને એને વાંજિયા કહેવાય સાહેબ, દીકરા તો નહીં, જેના ઘરે દીકરી ન હોય એને વાંજિયા કહેવાય. એ તો હાથ બહુના પૂન હોય ને ભાઈ તો જ ઘરે દીકરી આવે. દીકરી દીકરી છે સાહેબ, 18 નાના નાના ડગલા માંડતી હોય, 18 વર્ષની થાય એટલે કોકની વવારું બને સાહેબ, દીકરી મટી જાય છે, કોકની વવારું બને, લગ્ન કરીને જાય કોકની મા બને. એક જ જીવનમાં એને કેટલા પાત્ર ભજવવાના હોય વિચાર તો કરો. અને કઠણાઈ તો એ વાતની છે સાહેબ, આજમીને તો ખબર હોય કે એના મહાન ક્યાં હશે, એ જ્યાં જન્મે ને એના મહાન હોય. આ દેશની દીકરીઓના સાહેબ મહાન નક્કી નથી થતા કે એ ક્યાં જન્મે છે ને ક્યાં એને વળવાનું છે સાહેબ, મહાન નક્કી નથી થતા ભાઈ. આ આ મોટી કરુણા છે સાહેબ. અને દીકરી તમે જોઈ લેજો સાહેબ, એ 18 વર્ષની દીકરી થાય તમે એને પરણાવો ને, ત્યાં સુધી દીકરી બીજું કઈ કહે કે ના કહે સાહેબ. હગો ભાઈ હોય ને સાહેબ, ભાગ પાડવા બેહવી ને દસ્તાવેજ કરો ને તમે કોઈ વસ્તુનો, એમાં અંગૂઠો લેવો પડે ને કા સિગ્નેચર સહી કરવી પડે, અને તોય એમાં ડખા થતા હોય. આ દેશની દીકરીઓ તો જુઓ સાહેબ, પરણીને જાય ને એટલે સાહેબ દહે આંગળાના થાપા ભીત મારે આરે મારીને વહી જાય કે બાપા આ બધું તારું છે, હવે આમાં મારું કાંઈ નથી સાહેબ. એ આ દેશની દીકરીની તાકાત છે ભલામણા, એ દહે આંગળાના થાપા મારીને હાલી જાય કે બાપા મારું કાંઈ નથી, હવે બધું તારું છે આમાં. એ આ દીકરી આ દેશની કરીએ કે બાકી બીજા જેવા તેવાના કામ નથી ભાઈ. અને આમ તો નહીં, આમ તો બુદ્ધિ હોય એવું નથી રતિભાઈ, બહેનોમાં બુદ્ધિ હોય જ ને, આપણા ન હોય. હા આપણે બહેનોને કહેતા બધા ઘરવાળીને, તારામાં બુદ્ધિ નથી, તારામાં બુદ્ધિ, અરે છે એટલે જ રોકાણી છે, એનામ બુદ્ધિ છે ને એટલે જ આ બધું રોકાણી છે. એક ભાઈ તો હમણાં ખાવા બેઠો ને, ખીચડીમાં કાંકરી આવી, કાંકરી આવી ને આ ખીચડીમાં કાંકરી આવી, એની બહુ હાથ જોડીને બોલી કે હાલા આખો દી રખડવું, કામ ધંધો કરવો નહીં, જે હોય ખાઈ લે ને, કાંઈ બોલતી નહીં, નકર જૂનાગઢ ભેગો થઈ જાય. એને વહુ કે હાલો જૂનાગઢ ભીઓ જાય ક્યાં જવું, બે દી આયલું, ત્રીજા દી વળી પાછું કે આ રોટલી કેમ બળી ગઈ છે. એને વહુ કે ભાઈ તારે આખો દી રખડવું, મારે મજૂરી કરવી, જે હોય ખાઈ લે ને, કાંઈ બોલતી નહીં, નકર જૂનાગઢ ભેગો થઈ જાય. વળી પાછું ત્રણ દી આયલું, ત્રીજા દી વળી પાછું આ શાકમાં તેલ નથી એ કે પણ તારે આખો દી રખડવું, મારે મજૂરી કરવી, છોકરાને હાચવવા, એક કામ કરો જે હોય બોઈલમાં નગર જૂનાગઢ ભેગો થઈ જાય. બહેનો મગજ ગયો છે, ઉભો થા ઉભો થા, તો ઓલે મોજમાં મોજમાં ઉભો થઈ ગયો ભાઈ,
દરવાજા ની બહાર કાઢ્યો, જો સામે રોડ દેખાય ને પાદરો જુનાગઢ જઈને ઉભો રે હાલવા માંડે. તે ઓલો કે હાલો પાછું વળું તો આબરું જાય કરવું શું, પાદર સુધી પહોંચ્યો ને પછી બાય ને એમ થયું કે હાલો રોયો વયો જાય કરવું શું. ભાઈ વાહે વાહે ગયો, એ રોકાઈ જાવ એમ ન જવાય, હું તો ખાલી તો ઓલા ની વેરક સડી ગયો તાત્કાલિક, તાત્કાલિક ખબર કો સડી ગયો. ઓલી કે રોકાઈ જાવ એમ ન જવાય, અરે નહીં મૈયા અબ નહીં રૂક સકતા, તારે મૈયા ન કહેવાય માણા હતા. અમુક ને જ ખબર પડતી, અમુક હારા ને પપ્પા કે કહેવાય, હાહરીએ જાય પપ્પા કે, એટલે તારે ન કહેવાય ઓલી બોન થાય, હારે બાપા કહેવાય, એ બધું કહેવાતું એમ કહેવાય. હમણાં તો એક છોકરો ખાલી જોવા ગયો ને, જોવા ગયો તો તરત કે મારે છોકરી જોડે વાત કરવી છે, છોકરી બાપા એમ કે જ્યાં અંદર બેઠી કરી લે વાત. તો વાત કરવા અંદર ગયો ને તારે હડપ દઈને છોકરી ઉભી થઈ ગયો, આવો ભાઈ આવો. તો ઓલે કે આયા હો બેન, હડપ દઈને બહાર. એને બાપા કે બધું પાકું, કે બધું પાકું, બે હતી ને આથી તૈન થઈ નથી. અમુક ને જ ખબર પડતી, અમુક ને બોલતા ના આવડતું. હમણે તો એક છોકરાને જોવા જવાનું હતું, તેને બાપાને પૂછ્યું બાપા અહીંયા શું કરવાનું હોય, એ કે તને કોઈક પૂછે તો જવાબ દેવો, કે પણ બાપુ હું જવાબ દેવાનું, એ તો એ કે એકનું બે કહેવાનું હોય બીજું કાંઈ હોય નહીં, હે કે એકનું બે કહી દેવાનું, એટલે છોકરા વાળાને સોડી વાળાને સારું લાગે, સોડી આપી દે, બીજું આમાં કાંઈ હોય નહીં બેટા, એ કે બીજું કાંઈ નહીં, કે ના એકનું બે જ કહેવાનું તારે, યાદ રાખજે ખાસ, તાર ભાઈબંધ નારે લેતો જા. સાહેબ બે ભાઈબંધ જોવા ગયા સોફામાં બેઠા, સોફામાં બેઠા સામે ચા આવી ગઈ, ચા આવીને પછી એના હારો જે હતો ને એને પૂછ્યું કે જમાઈ કેટલું, દસમું ભણો છો કે નહીં વીસમું, ડાયરેક્ટ ડબલ કર્યું કે જમાય દસમું પણ નહીં નહીં વીસમું વીસમું, હા હારો સકરી ખાઈ ગયો ઘડીક તો મારો દીકરો વીમું ડાયરેક્ટ. અચ્છા ખેતર બે છે ને, આપણે બે ખેતર છે, બહુ સરસ મકાન બે છે, એક અમદાવાદમાં છે એક ગામડે છે, સરસ ઘરે ફોર વ્હીલ બોર, બે ફોર વ્હીલ છે ને આપણી કઈ, સરસ બાઇક 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 કઈ આપણે છે ભાઈ, ભાઈ બે છે. આટલી વાત કરતો તો ચા પીવા ગયો ને એમાં ખાંસી આવી, એમાં ખાંસી આવી ને તો ઓલી છોકરી બોલી હળવે કરીને કે ખાંસી થઈ ગઈ છે, તો છોકરો બોલ્યો કે ના પેલા ટીબી છે, એમાં ડબલ કર્યું મારા દીકરાએ. અમુક અમુક ને ન ખબર પડે આમાં ડબલ કરાય, જ્ઞાન ને પાછો આવ્યો. એક છોકરો તો હમણાં છોકરી જોવા ગયો ને તો કે રહોડામાં છોકરી રાંધતી હતી, ત્યાં જઈને કીધું કે એક પ્રશ્ન નો જવાબ આપો કે બોલો, સણાન લોટમાં શું બને, કે ભજીયા બનાવાય, બીજું શું બને, કે ગાંઠિયા બનાવાય, બીજું એ કે કદું ઘણું બધું બનાવાય. હતરક વાર પૂછ્યું સણાન લોટમાં શું બનાવાય, સણાન લોટમાં શું થાય, સણાન લોટમાં શું થાય, સોડી થાય કે કેમ, શું છેલ્લે બોલી કે એમાં તાર બાપનો દાડો થાય કરવો હોય તો ડાયરેક્ટ જો એ દળાવો નહીં ને તો શીરો ને શણાઈ થાય, તાર બાપનો દાડો થાય કે એ બાકી હડપ દઈને બાર એ ન હું કાં સાંભળવું પડે, મારે તો ખબર હે ને મારા હાર હાર કેવું ડખાય મારે તો. રતિભાઈ તમને તો હા, હું અમદાવાદ હતો ને પ્રોગ્રામ કરવા, પેલા નતો પ્રોગ્રામ કરતો પેલા એમ નામ, હા તે અમદાવાદ એક જણા ને ફોન આવ્યો, ફોન આવ્યો મને કે ક્યાં છો જમાય, મેં કીધું અમદાવાદ, મને કે કાંઈ કા અવતારો, કા મને કે તમારા હારા છે ને છેલ્લા ડસકે છે જવું પડે, મારા બહુ ને વાત કરી મેં કીધું હા જવું પડશે, 700 રૂપિયા ઉછીતા લીધા, 700 રૂપિયા ઉછીતા લઈને બધું હારીએ જ્યો ને તો ખાટલામાં ઉડાયેલા ને બધા આજુબાજુ ઊભેલા, બધા આજુબાજુ ઊભેલા ને એમાં મારી બહુ જઈને કે પપ્પા, એ પપ્પા પટક દે નાખું ખોલી આપણું તો 700 નું બુસ લાગ્યું. પાછા આવતાર્યા 15 દિવસ પછી પાછો ફોન આવ્યો, જમાય ફટાફટ આવતારો, તમારા હારા ને સારું નથી, શું વાત કરો કે હા, વળી પાછા 700 લઈને ગયો, મારું વહુ ને હારે લઈ ગયો, બધા આજુબાજુ બેઠા હતા વસે હુડાવ્યા હતા, અને મારું વહુ જઈને કે પપ્પા, એ પપ્પા પટક દે નાખું ખોલી, મેં કીધું હાલો બીજો ધક્કો ફેલ. 1.5 મહિને ફોન આવ્યો સેલો, છેલ્લે 1.5 મહિને ફોન આવ્યો, મને કે જમાઈ ક્યાં છો, મેં કીધું અમદાવાદ જ છું, હાય ઘા અવતારો મોઢામાં તુલસી પાન મૂકી દીધું છે બરાબર, હવે જીવ તાળવે સોયટો છે કે છોડીને મોઢું જોવે જાય, તમે ઘાયા ઘા અવતારો તો બધા ભેગા થઈ ગયેલા ને હેઠે હુડાવેલા નો, તમે મારી બહુ તો આમ ટોળામાં બધાને આઘા કરીને જઈને કે પપ્પા, એ પપ્પા બોલ્યા નહીં, મેં કીધું આયશા હવે કામ થઈ ગયું હાલ, બીજી વાર એને હખાઈ ન પડ્યું, પછી કે પપ્પા, એ પપ્પા બોલ્યા નહીં, મેં કીધું હવે ફાઈનલ જ, તો એવું એને હક ન પડ્યું, ત્રીજી વાર કીધું પપ્પા, એ પપ્પા તો પટક દે કે આખું ખોલી, મેં કીધું મરી જાઓ મરી જાઓ, તમે નહીં મરો, અમે ધક્કા કરી કરીને મરી મરી જાઓ, માં ડફક તરત જીવ હોય જો તરત, આટલો સાંભળવા 1.5 મહિનો જીવો બોલો, આવી ખબર હતો પેલા થાય કે બોલ નાખે,
આ જોક્સ દાંત કાઢવાનો નથી, એક દીકરીમાં એટલી તાકાત હોય છે કે મરતાને પણ ત્રણ ત્રણ વાર આંખો ખોલાવી કે સાહેબ એ દીકરીની તાકાત છે. આ જોક્સ હસવાનો નતો સાહેબ, એનામાં એટલી તાકાત હોય છે. હા કે આ એ કહીએ કે સાહેબ એ જગાડીએ કે. અને બીજી વાત, ત્યારે જગદીશબેન બેહાડવા ને, જગદીશબેન પાસે આપણે વિનંતી કરવી કે આવે જગદીશભાઈ. એક ડોશીમાં ઉભા થયા પાણો આપ્યો, મેં કીધું શું કરવાનું, મને કે ઉડાડી મૂકીને રોયા, મેં ના બોલ બોલ કરતી હોય તો. હા એ તો હલવાઈ જવાનું થાય. હા એક જગ્યાએ ભજન માં ગવાનું, અજરા જરિયાનો જાય, અજરા જરિયાનો જાય, અજરા જરિયાનો જાય. સામે એક દાદા બેઠા હતા, સાંભળતા ઓછું હોય છે, ઓલાને કેવું ભોરે તો હું ગાસ કે અજરા જરિયાનો જાય, અજરા જરિયાનો જાય. એ કે શું કરવાનો જાય, શું કરવાનો જાય, એ કે પણ કે અજરા જરિયાનો, એ પણ કે શું કરવાનો જાય. અહીંથી હાલતો થાય ને 3 કિલોમીટર રંગપુર આવે બરાબર, કે હા 3 કિલોમીટર થી હાલ ને એટલે 2 કિલોમીટર હાલો એટલે તરત વડેરા આવે, કે હા અહીંયા 2 કિલોમીટર હાલ ને તરત હાંઢીડા આવે, અને પછી તરત જરિયા આવે. અર્જણ હજી પમદી જઈને આવ્યો તો આજ છુકામ ન જાય એ કે. એટલે કે અર્જણ જરિયા ન જાય એમ નથી કેતો, તો માણા થા એ અર્જણ જરિયા ન જાય, અર્જણ જરિયા ન જાય એમ સમજતો તો મારો બધો નથી, અમુકને નથી હાલતું. હમણે ભજનમાં ગવાનું, દેવાયત પંડિત બોલાય, દેવાયત પંડિત બોલ્યા, દેવાયત પંડિત બોલ્યા એવું ગાતા હતા. સવારે એક જણો આવીને કે નેવાયત પંડિત હું બોલ્યા, એ દેવાયત ની બદલી નેવા હેઠ સમજતો તો મારો દીકરો. મેં કહ્યું તમારે જીવાય નહીં, તમારે ગળો ભાવ ખાઈ જવાય ભાઈ. હમણાં પ્રોગ્રામમાં જતો હતો ને એક ભાઈબંધ ની ગાડી, ગાડીમાં અમે આયેલા જતા હતા, એમાં બરોબર ખાંડિયાન પાટિયા પહોંચી ગયા ને, અત્યારે તો રોડ બની ગયો, ખાંડિયાન પાટિયા પહોંચી ગયા ને અહીંયા ડાયવર્ઝન આપેલું હોય, તો અહીંયા અડધી રાતે કે રવિભાઈ ગાડી ઉભી રાખો. મેં કહ્યું શું, મારું કે મારા બાપાએ જમીન લીધી અહીંયા. હવે તારા બાપાએ કીધું ગામમાં નથી રહેવા દીધી, અહીંયા ઠેઠ લીધી. મને કે આ લખ્યું જોવો ને ડાયા અર્જણ. મેં કીધું ડાયવર્ઝન છે, તું સાનો માનો બેસી જા આમાં. ડાયવર્ઝન ને ડાયા અર્જણ કહેતો હતો મારો દીકરો. આને તમે ક્યાં ભેગું કરી લો છે, ગમે એ જ માણા ગોતી લેજો. અમને ખટારા વાંચે લખ્યું હતું કે સાવન કો આને દો, ખટારા ની વાંચે બોર્ડ માર્યું તો સાવન કો આને દો, ધડામ દઈને વાંચે બીજો ખટારો ભટકાણો. ઓલા ખટારા વાળાનો મગજ જો, આને આને પાડી જ દેવો સાજ. તે ઓલો ખટારો ટોમી લઈને હેઠો ઉતરો ને ખટારા વાળો આમ જોયું કઈ બોલ્યો જ નહીં. એમાં લખ્યું તું આયા સાવન ઝૂમ કે ધડામ દઈને ભેગા થયા બે. હવે ક્યાં તમે દખ લઈ જાઓ ભાઈ. પણ જગદીશભાઈ ને વિનંતી કરીએ, સાહેબ આપણી સમાજમાં બહુ સારું એવું અત્યારે નામ છે, અને બહુ સારું એવું જેનું ગરવું ગણવું છે, અને ગરવા ગળા હોય એવા હોય ને તો હજી ગાઈએ કે ભાઈ, કહરા ન ગાઈએ કે જગદીશભાઈ. હા કહરા ન ગાઈએ કે, એ તો જરા ગરવા ગળા હોય ને એ જ ગાઈએ કે. પણ જગદીશભાઈ એટલે સાહેબ આપણી સમાજમાં સારું એવું, અને સંતવાણી ઉપર પણ જેની જોરદાર પકડ છે એવા જગદીશભાઈ ને તાળી નગર અર્થે વધાઈ લો. તેમજ હિતેશભાઈ સાધુ, એને તો રતિલાલભાઈ જોડે બધા જોડે ઘર જેવા જેને સંબંધ છે અમારા બધાને, એક હિતેશભાઈ સાધુ પણ છે તબલાના તરવૈયો આપણે સાહિર, એ તો પણ એ પણ ઘરનો જ છે. આ બાજુ અતુલભાઈ તેમજ રવિભાઈ સાઉન્ડઈ, હા બીજા ભાઈ પણ છે કોતરિયાથી આવ્યા છે, એ આપણા જ બધા હવળા ભેગા થયા, વગાડવા વાળા હળવળા, ગાવા વાળા હવળા, સાઉન્ડ વાળા હવળા, ખાલી ભાઈ ગવળા છે, બધું હવળું છે. અમારો હાર્દિક પણ બેન્જામાં સંગત આપે છે, 3 જણા બેન્જા વાળા છે આજ ભાઈ. હા એ ભાઈ બેન્જા ઉપર સંગત આપે છે ભાઈ, હા વગાડે કોક જ દે. હા પણ આ બધા વગાડવા વાળા ભેગા થયા, ગહવા વાળા એ કઈ નહીં. હા હા તબલા વગાડે કોક, કોક કોક જ વગાડતું હોય ને આવું, બાકી ટીપા વાળા જાજા હોય છે, બધા વગાડવા વાળા ન હોય સાહેબ, ટીપા વાળા હોય, અને આવા કોક જ મળે. અને ભજન ની મોજે હવે આવે, કેમ કે મોતીડા હેરણ માં ઓરાય માથે પડે ગણના ઘા, એટલે મોતી હેરણ માં ઓરાય માથે પડે ગણના ઘા, પછી ફૂટે ને એ તો ફટકિયા કહેવાય, પણ ખરા ની ખરે ખબરું થાય મારો બાપ, ફૂટે એ ફટકિયા કહેવાય અને ખરા ની ખરે ખબરું થાય. અને આવા ભજન ની મોજ કરાવવા માટે વળી પાછા વિનંતી કરીએ ભાઈ શ્રી જગદીશભાઈ ચૌહાણ.